સુપર કન્યાસરા બે ખાતે સિયાસી કળા મહોત્સવનું આયોજન કરાયું. આજ રોજ સુપર કન્યાસરા બે ખાતે સીઆરસી કળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીઆરસીના ધોરણ 6-8ના બાળકોએ ભાગ લીધો હતો. એમાં જુદા જુદા કૌશલ્યોનો વિકાસ થાય તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય એ માટે તેમજ ખાસ કરીને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અનુસંધાને નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા તેમજ પ્રકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ. મોટી સંખ્યામાં બાળકોએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમ શાળા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા બનનાર બાળકો અહીં સીઆરસી કક્ષાએ આવેલ વિજયી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સીઆરસી બોર્ડને દરજ્જા પર તરફવા ભાવના આપી જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કોચ કક્ષાનો કલા મહોત્સવનું આયોજન કરેલું છે. ધોરણ 6-8ના જે બાળકો છે સીઆરસીના, એની અંદર જુદા જુદા કૌશલ્યોનો વિકાસ થાય, બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે અને સ્પેશિયલ ગાંધીજીની 150મી જન્મજયંતિ અનુસંધાને નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે અને બાળકોએ ઉત્સાહભેર આની અંદર ભાગ લીધેલો છે. જે બાળકો છે એની અંદર વિજેતા થશે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અને બાળકોની અંદર ગાંધીજીના વિચારોનું નિરૂપણ થાય, ગાંધીજીના વિચારોના રસ્તે આપણે ચાલીએ અને આગામી જે આપણું આયોજન છે પ્લાસ્ટિક મુક્ત ભારત, તો એના માટે પણ બાળકોમાં જાગૃતિ આવે એ પણ આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ છે. તે પહેલાં અમે છે શાળા કક્ષાએ આ રીતે કાર્યક્રમ કર્યો છે અને શાળા કક્ષાએ જે વિજેતા બાળકો જાય એને અહીંયા અત્યારે આજે સીઆરસી કક્ષાએ અહીંયા આવેલા છે, એટલે શાળામાંથી જે પસંદ થયેલા છે એ બાળકો છે અહીંયા ભાગ લે છે અને પોતપોતાના વિચારો છે એમણે રજૂ કર્યા છે. ખાસ કરીને ગાંધીજીના વિચારો, નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વની અંદર ગાંધીજીનું આવેલું સપનું અથવા તો ગાંધીજીને પત્ર લેખન કે ગાંધીજીનું સપનાનું ભારત કેવું હતું, કેવું બનાવવા માંગતા હતા, સ્વચ્છતાના વિચારો છે, સમાજવાદ છે, સત્ય અહિંસા, ટૂંકમાં ગાંધી વિચાર ઉપર આધારિત આ કાર્યક્રમનો ફોકસ રહેલો છે.